नमस्कार मित्रों, तमारू स्वागत है ऑनलाइन एज्युकेशन में। आज आप धोरण 10 नी अंदर तथा धोरण 9 नी अंदर जो पूछाय से पॉइंट कंजक्शन एटले के संयोजको तेनी आप चर्चा करीशुं। मित्रों, संयोजको समझता पहला आपणे वाक्यना प्रकार समझवा पड़े। वाक्यना प्रकार मुख्यत्वे त्रण छे। ओके छे, जोलो तेमां मुख्य वाक्यनी वात करीए तो सीम्पल सेंटेन्स, कम्पाउंड सेंटेन्स अने कॉम्प्लेक्स सेंटेन्स, आ त्रण प्रकारना मूलभूत वाक्यना प्रकार छे। आम जोईए तो वाक्यना प्रकार 5 छे, परंतु मूलभूत रीते वात करीए तो सीम्पल, कम्पाउंड एंड कॉम्प्लेक्स। ए कई रीते तो अहींया मैं मेन्शन करेल छे के सीम्पल सेंटेन्स कई रीतनुं होय छे, कम्पाउंड कई रीतनुं होय छे अने कॉम्प्लेक्स कई रीतनुं होय छे। एनी पहेला आपणे वात करीए तो कंजक्शननું બીજું નામ સિન્થેસિસ પણ છે, જે ધોરણ 10 ની અંદર સેક્શન ડી માં પૂછાય છે, એ કંજક્શનના ટાઇટલ નીચે પૂછાય છે। પરંતુ ધોરણ 11 અને 12 માં તમે જાશો ત્યારે એક હેડિંગ આવશે સિન્થેસિસ, અથવા ફંક્શન માં પણ આવશે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અને સિન્થેસાઇઝિંગ। તો સિન્થેસિસ એટલે પણ આપણે એનો અર્થ સંયોજન અથવા સંયોગીકરણ એવો કરવાનો છે। તો સૌપ્રથમ આપણે એ સમજવું પડે કે કંજક્શનનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો અને તેના દ્વારા બે વાક્યોને કઈ રીતે જોડવા। માત્ર બે વાક્યોને જોડી દેવાથી કંજક્શનનું કામ પૂરું થતું નથી। ખાસ યાદ રાખવાનું કે આ જે બે વાક્ય જોડીએ તેનો એક યોગ્ય મીનિંગ થવો જોઈએ, મતલબ કે અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ, તો જ આપણે કનેક્ટિવ અથવા સિન્થેસિસ અથવા કંજક્શનનો ઉપયોગ યથાર્થ રીતે કર્યો કહેવાય। તો સૌપ્રથમ કંજક્શનનો મીનિંગ જોઈ લઈએ કે બે કે તેથી વધારે સાદા સરળ ટૂંકા વાક્યોને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવું, એટલે મિનિંગફુલ વાક્ય, તેને સંયોગીકરણ કહેવાય, જેને અંગ્રેજીમાં સિન્થેસિસ પણ કહે છે, ગુજરાતી ભાષામાં તેને સંયોજન પણ કહેવામાં આવે છે। આ માટે જુદા જુદા શબ્દો જે ઉપયોગમાં લેવાય છે, સંયોગીકરણ માટે જે જુદા જુદા શબ્દો ઉપયોગમાં લેવાય છે, આવા શબ્દોને આપણે કંજંક્શન એટલે કે સંયોજકો તરીકે ઓળખવામાં આવે છે। સંયોજકોની દરેક વાક્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા રહેલી છે, તે પ્રોપર અર્થ રજૂ કરે છે, તેના દ્વારા વાક્યનો આપણને ભાવાર્થ ક્લિયર થાય છે। તો મિત્રો, આવા કંજક્શનને સમજવા માટે આપણે સૌપ્રથમ મેં વાત કરી એમ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, ઇટ ઇઝ 3 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, ફર્સ્ટ સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ ને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ। સિમ્પલ સેન્ટેન્સ મતલબ કે સાદું વાક્ય, આ વાક્યમાં કર્તા અને ક્રિયાપદ હોય છે, સ્ટેટિક હોય છે, કોઈ પણ વિધાન વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહી શકીએ છીએ। બીજા પ્રકારની વાત કરું કોમ્પાઉન્ડ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ એટલે સંયુક્ત વાક્ય, આ પ્રકારના વાક્યમાં એક સ્વતંત્ર વાક્ય હોય છે અને બીજું એક ગૌણ વાક્ય હોય છે, બે વાક્યો હોય છે અને તેની વચ્ચે સંયોજકનો ઉપયોગ થયેલો હોય છે, આ પ્રકારના વાક્યને આપણે સંયુક્ત વાક્ય તરીકે અથવા કમ્પાઉન્ડ સેન્ટેન્સ તરીકે ઓળખીએ છીએ। માત્ર સમજૂતી માટે છે આ। નંબર 3, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ એટલે સંકુલ વાક્ય। મિત્રો, આ પ્રકારના વાક્યમાં કોઓર્ડિનેટિવ કંજક્શન એટલે કે આ પ્રકારના વાક્યની અંદર કોઓર્ડિનેટિવ ટાઈપનું કંજક્શન હોય છે, જેમ કે એઝ, બીકોઝ, સિન્સ, ફોર, આ પ્રકારના સંયોજકો વડે આ વાક્ય બનેલું હોય છે, આને આપણે કોમ્પ્લેક્સ અથવા સંકુલ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે। આ 3 ટાઈપ્સના વાક્યોની આપણે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, કારણ કે તેની તમારે હાલ જરૂરિયાત નથી। આપણે મૂળ ટોપિક પર આવી જઈએ કે કેટલા સંયોજકો છે અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, કે બે વાક્યોને આપણે કઈ રીતે જોડવા જેથી કરીને એક અર્થપૂર્ણ વાક્ય બને। તો ધોરણ 10 ની અંદર સેક્શન ડી ની અંદર જે મેં અહીંયા મેન્શન કરેલું છે કે સેક્શન ડી ની અંદર પ્રશ્ન નંબર 46-48 એટલે 46, 47 અને 48માં તમને 3 વાક્યો આવશે। પ્રશ્ન 46માં 2 વાક્યો આપેલા હશે, એક વાક્ય ફૂલ સ્ટોપ, બીજું વાક્ય, અને ઇન્ટુ બ્રેકેટ તમને 3 કંજક્શન આપેલા હશે। ફરી પાછી વાત કરું કે એક 46મો પ્રશ્ન હશે, એમાં 2 વાક્યના ટુકડા હશે, એ 2 વાક્યને તમારે 3 કંજક્શનમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી અને એ 2 વાક્યને સંયોજન કરી અને એક અર્થપૂર્ણ સેન્ટેન્સ બનાવવાનું છે। હવે કયું કંજક્શન બંધ બેસતું છે તે સિલેક્ટ કરવા માટે આપણે સંયોજકોની સમજૂતી ખૂબ જરૂરી છે।
એવી રીતે તમારે ટોટલ પ્રશ્ન 46 47 અને 48 માં તમારે કન્જેક્શનનો ઉપયોગ કરવાનો છે એટલે ટોટલ કન્જેક્શન ગણો તો બોર્ડમાં 9 કન્જેક્શન આવે છે પરંતુ આ 9 કન્જેક્શનમાંથી કયું કન્જેક્શન કેવી રીતે ઉપયોગ કરવું તેની આપણને બેઝિક માહિતી હોય તો જ આપણે વાક્ય બરાબર બનાવી શકીએ આમ તો કન્જેક્શન લોટ ઓફ છે 30 થી પણ વધારે છે પરંતુ બોર્ડમાં જે વધારે વારંવાર રિપીટેટિવ પૂછાય છે એવા સંયોજકોનો આપણે યોગ્ય રીતે અભ્યાસ કરીશું જેથી આપણો આઈડિયા ક્લિયર થઈ જાય તો સૌપ્રથમ કન્જેક્શનની વાત કરીએ તો આમ તો તમે છઠ્ઠામાંથી શીખતા હો છો કે એન્ડનો ઉપયોગ એન્ડ એટલે અને વારંવાર આપણે બોલીએ છીએ ત્યારે પણ એન્ડનો ઉપયોગ કરતા હોય છે તો આ કન્જેક્શન ખૂબ જ સરળ છે અને સમજાઈ જાય તેવું છે એનો ઉપયોગ કઈ રીતે કરશું તો મેં દરેક કન્જેક્શન અહીંયા મિનિંગ પણ લખેલો છે અને ઉપયોગ પણ લખેલ છે અને એક એક એક્ઝામ્પલ લીધું છે વધારે નહીં માત્ર સમજૂતી માટે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ એન્ડની તો એન્ડનો ઉપયોગ કઈ રીતે થાય તો કે એન્ડનો અર્થ થાય અને અથવા અને પછી હવે કોઈ બે વાક્યો સેમ હોય મતલબ કે એક વાક્ય આપેલું હોય તેની બાજુમાં બીજું સેમ વાક્ય આપેલું હોય આ બેયનો અર્થ સેમ થતો હોય સમાન અર્થ ધરાવતા વાક્યો હોય તો આવા વાક્યોને જોડવા માટે જે આપણે સૌથી પહેલું અને સહેલું પહેલું અને સહેલું આ કન્જેક્શન એન્ડ છે એનો ઉપયોગ કરીશું બે સમાન પ્રકારના અર્થ નામ વિશેષણ ક્રિયા વિશેષણ એમાં કોઈ મિનિંગ હોય કોઈ નાઉન હોય કોઈ એડજેક્ટિવ હોય કોઈ એડવર્બ હોય આવું હોય સમાન હોય તો તેને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીશું જેમ કે અહીંયા બે વાક્ય આપેલા છે અજય ઇઝ ક્લેવર વિજય ઇઝ ક્લેવર બેયમાં એડજેક્ટિવ ક્લેવર સેમ આવ્યું તો આ વાક્યને જોડવા માટે આપણે કન્જેક્શન એન્ડનો ઉપયોગ કઈ રીતે કરીશું અજય એન્ડ વિજય અહીંયા મેં મેન્શન કરી દીધું એન્ડ અજય એન્ડ વિજય આર ક્લેવર અહીંયા આ થઈ ગયું કારણ કે એક વચનમાંથી બહુવચન થઈ ગયું બે વાક્યનું સંયોજન થયું અને એન્ડ કન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો ક્લિયર ફરી પાછું બે સમાન અર્થ ધરાવતા વાક્યને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે પછી તે વિશેષણ સમાન હોય નાઉન સમાન હોય ક્રિયા વિશેષણ સમાન હોય કોઈ પણ વસ્તુ તમને બે વાક્યમાં સમાન દેખાતી હોય અને ઓપ્શનમાં એન્ડ આપેલો હોય તો જ યાદ રાખવાનું ત્રણ ઓપ્શન પૈકી એક એન્ડ આપેલો હોય તો જ તમારે એન્ડથી વાક્ય જોડવાનું છે એન્ડ ઓપ્શનમાં ન હોય તો એન્ડથી આપણે જોડી શકીએ નહીં આપણે ઓપ્શન ખાસ જોવાના છે નેક્સ્ટ નંબર બે બટ બટનો અર્થ થાય છે પણ અથવા પરંતુ એ બટ છે બૂટ નથી ઘણા બૂટ વાંચે છે ને બટ એટલે પણ અથવા પરંતુ હવે એના અર્થમાં જ ખ્યાલ આવી જાય કે આ વસ્તુ છે એ વિરોધાભાસ દર્શાવે છે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે તો કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું કોઈ પણ બે વાક્યો આપેલા હોય તમને તો આ બે વાક્યને સંયોજન કરવા માટે અથવા મર્જ કરવા માટે અથવા કનેક્ટ કરવા માટે આપણે બટનો ઉપયોગ કરી શકીએ છીએ કઈ રીતે થશે તો આપણે જોઈ લઈએ કે અહીંયા બે વાક્ય આપેલા છે મિસ્ટર શાહ ઇઝ રીચ હી ઇઝ અનહેપી તો મિસ્ટર શાહ એટલે કે શ્રીમાન શાહ છે એ તે ધનવાન છે પરંતુ તે દુઃખી છે તો પરંતુનો ઉપયોગ આપણે કઈ રીતે વાક્યમાં કરવો તો બહુ સિમ્પલ છે અહીંયા આન્સર પણ મેં આપેલો છે કે મિસ્ટર શાહ ઇઝ રીચ બટ અહીંયા જો બટનો ઉપયોગ થયો હી ઇઝ અનહેપી સિમ્પલ છે બટને બે વાક્યની વચ્ચે મૂકી દીધું અને ખાસ યાદ રાખવાનું આ બટ જ્યારે મૂકીએ ત્યારે બટનો બી સ્મોલ કરવાનો અને બટ પછી જે વાક્ય શરૂ થાય એનો ફર્સ્ટ લેટર સ્મોલ હોવો જોઈએ પછી તમે અહીંયા હી કેપિટલ કરો અહીંયા બટ પછી એચ કેપિટલ હોય તો પણ માર્ક કપાવવાની શક્યતા રહે ફરી પાછું બે વિરોધી અથવા વિરોધાભાસ દર્શાવતા વાક્યને જોડવા માટે વાક્યની વચ્ચે બટનો ઉપયોગ થાય છે નેક્સ્ટ નંબર ત્રણ યેટ યેટ એટલે છતાં પણ જો ખાસ યાદ રાખવાનું છે કે યેટ પણ બટ જેવો જ અર્થ ધરાવે છે છતાં પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે વિરોધાભાસ દર્શાવે છે એટલે બટ જેવી જ બટની જેમ જ ઉપયોગ થાય છે ને બે વાક્યો આપેલા હોય અને કાઉન્સમાં બટનું ઓપ્શન ન હોય યેટનું ઓપ્શન હોય અને બંને વાક્ય વિરોધાભાસ દર્શાવતા હોય
तो आपणे एट नो उपयोग करी शकीए। कई रीते? तो के विरोधी भाव दर्शाववा माटे बट नी जेम ज, जो अहींया मे मेन्शन करेल छे बट, बट नी जेम ज तेनो उपयोग थाय छे। एक्जाम्पल, मयूर इज पुअर ही इज ओनेस्ट। मयूर गरीब छे, पहेलू वाक्य मयूर गरीब छे, बीजू वाक्य ते प्रामाणिक छे। हवे बट ऑप्शन में नहीं आप, तो आप येट नो कई रीते उपयोग कर सकते। मयूर इज पुअर येट ही इज ओनेस्ट। मयूर गरीब छे छता पण, खाली छता एक एड थाय, मयूर गरीब छे छता पण ते प्रामाणिक छे। एटले आ रीते येट नो उपयोग कर सको। घणी वखते एवुं पण बने छे के येट से वाक्यना एंड में जतुं होय, तो वाक्य ए रीते आपेलुं होय तो येट नो उपयोग आपणे लास्ट में पण करी शकीए छीए। त्यारबाद ओर। हवे ओर एटले, ओर विषय तो आपने बधाने ख्याल ज छे, कारण के आपणे बधी वस्तुमां ऑप्शन पहेला गोतता होईए छीए। प्रश्न हो के कोई शॉपिंग करवी हो के कोईपण वस्तु हो, ओर एटले ओरना अहीं आपणे बे अर्थ करशुं, के अने बीजो अर्थ अथवा, के अथवा। तो ओरनो उपयोग क्यारे करीशुं आपणे? ज्यारे आपणी पासे ऑप्शन होय, एक करता वधारे विकल्प होय, अने त्यारे आपणे पसंदगी करवानी थती होय के आ के आ, पेलू अथवा बीजू, त्यारे आपणे ओरनो उपयोग करीशुं। जोई लीए, विकल्प सूचववा के बेमांथी एक, विकल्प सूचववा एटले विकल्प बेमांथी एक एवो भाव दर्शावे छे ओर, त्यारे ओरनो उपयोग थाय छे। कई रीते? अहींया अने बीजो अर्थ एने एवो पण थाय छे के कोईने आपणे नेगेटिव स्वरूपे केवू होय तो पण ओरनो उपयोग करी शकीए छीए। जेम के सीट साइलेंटली, गेट आउट ऑफ माय क्लास, शांतिथी बेसो, मारा क्लासमांथी बहार जता रहो। तो आपणे एने ગુજરાતી કરીએ તો શાંતિથી બેસો અથવા મારા ક્લાસમાંથી બહાર જતા રહો, એને ઓપ્શન આપ્યો સ્ટુડન્ટને, કોઈ ટીચરે સ્ટુડન્ટને ઓપ્શન આપ્યો કે તારી પાસે બે ઓપ્શન છે, કાં અહીંયા શાંતિથી બેસો અથવા ગેટ આઉટ ઓફ માય ક્લાસ। બીજું વાક્ય આપણે બનાવવું હોય તો એવું પણ બનાવી શકીએ કે આઈ લાઈક ક્રિકેટ, આઈ લાઈક હોકી। ઓપ્શન દેવો હોય આઈ લાઈક ક્રિકેટ ઓર હોકી, મને ક્રિકેટ કે હોકી બેમાંથી એક પસંદ છે। નેક્સ્ટ નંબર 5, અધરવાઇઝ। હવે અધરવાઇઝ એટલે શું? અધરવાઇઝ એટલે નહીંતર, જો આમ કરશો તો આવું થશે, જો આમ નહીં કરો તો આવું થશે। એટલે કે નહીંતર એવા અર્થમાં વપરાય છે, મોટે ભાગે પ્રથમ વાક્ય આજ્ઞાર્થ હોય છે। એટલે આજ્ઞાર્થ હોય એટલે ફરી પાછી આપણે આઈડિયા ક્લિયર કરી લઈએ કે પ્રથમ વાક્ય આજ્ઞાર્થ એટલે, તો કે આજ્ઞાર્થ વાક્ય એવું હોય એમાં શરૂઆત ક્રિયાપદથી થઈ હોય। એક્ઝામ્પલ જોઈ લઈએ, વર્ક હાર્ડ યુ વિલ ફેલ। અહીંયા બે વાક્ય આપેલ છે, વર્ક હાર્ડ સખત મહેનત કરો, યુ વિલ ફેલ તમે ફેલ થશો। હવે ગુજરાતી કરીએ તો સ્વાભાવિક રીતે ગુજરાતી કરીએ તો ખ્યાલ આવી જાય કે સખત મહેનત કરો નહીતર તમે ફેલ થશો। વર્ક હાર્ડ, વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ, સખત મહેનત કરો નહીતર તમે ફેલ થશો। ક્લિયર? નહીતર એવા મિનિંગમાં ઉપયોગમાં લેવાય છે। ત્યારબાદ નંબર 6, ધેર ફોર ઓબ્લિક સો। ધેર ફોર અને સોના બેના અર્થ સેમ છે, તેથી મારે આગળ અભ્યાસ કરવો હતો તેથી મેં કોઈ પર્ટિક્યુલર સ્કૂલમાં એડમિશન લીધું, મારે ડાન્સ શીખવા હતા તેથી હું ડાન્સ ક્લાસ જોઈન કર્યા। આવા વાક્યો બનાવવા હોય તો તેથી તરીકે આપણે ઉપયોગ કરવો હોય કોઈ વાક્ય સંયોજન માટે તો ધેરફોર સો લઈ શકાય, જેમાં ખાસ યાદ રાખવાનું છે પ્રથમ વાક્યનું પરિણામ જો બીજું વાક્ય દર્શાવતું હોય તો, એટલે પહેલું વાક્ય એવું હોય કે આમ કંઈક થવાનું હોય અને બીજા વાક્યમાં એનું પરિણામ હોય, બરાબર છે, ત્યારે આપણે સો કે ધેરફોરનો ઉપયોગ કરી શકીએ છીએ। જેમ કે BMW કાર ઇઝ વેરી કોસ્ટલી, કે BMW કાર છે એ ખૂબ જ મોંઘી છે। બીજું વાક્યમાં આપ્યું છે આઈ વિલ નોટ બાય ઇટ, હું તેને ખરીદી કરી શકીશ અથવા ખરીદી શકીશ નહીં, હું તેની ખરીદી કરી શકીશ નહીં કારણ કે તે મોંઘી છે। હવે પહેલું વાક્ય છે મોંઘી છે અને બીજા વાક્યમાં એનું પરિણામ મળે છે કે આપણે ખરીદી શકવાની આપણી આવડત નથી અથવા કેપેસિટી નથી,
तो ए वाक्य ने जोड़वा माटे बीएमडब्ल्यू कार इज वेरी कॉस्टली सो आई विल नॉट बाय इट. तो अहीं आपणे सो नो उपयोग कर्यो कि बीएमडब्ल्यू कार खूब मोंघी छे तेथी हूँ तेने खरीदी सकीश नहीं अथवा तेने खरीदीश नहीं. तो पेलो वाक्यनु परिणाम बीजा वाक्यमां आवतुं होय त्यारे आपणे सो अथवा देरफोर नो उपयोग करी शकीए. बे सिमिलर छे तमे कोई पण जग्याए सो देरफोर ने अल्टरनेट उपयोग करी शको छो. अहींया बीजो एक्जाम्पल मैं आपेल छे जेमां आपणे उपयोग करीशुं देरफोर नो कई रीते. तो के आई वोंट टू गो टू यूएसए. अहींया यूएसए एक वाक्य पूरुं थई गयुं. हूँ यूएसए जवा इच्छू छू. यूएसए बधाने जवुं होय अत्यारे गमे वस्तु यूएसए करे एटले बधाने यूएसए में जवानुं मन थाय के मेड इन यूएसए. कारण के विश्वनी नंबर वन एरोनॉटिकल ऑर्गेनाइजेशन आप जाणो छो नासा ते यूएसए में जवेल. अने कोई विद्यार्थीओ खूब सारू परिणाम मेळवे ने खूब आगळ वधे त्यारे तेने एवी अपेक्षा होय के मारे नासा में जवुं मारे यूएसए जवुं. तो कोई व्यक्ति एम बोले आई वोंट टू गो टू यूएसए. बीजू वाक्य आई हेव जॉइन टोफेल क्लासीस. टोफेल एटले के एक्जामनुं नाम छे. એ એક્ઝામ પાસ કરેલી હોય તો કોઈ પર્ટિક્યુલર એન્ટ્રીમાં દેશમાં એન્ટ્રી મળે. તો હું યુએસએ જવા ઈચ્છું છું. આઈ હેવ જોઈન્ડ ટોફેલ ક્લાસીસ. મારે ટોફેલ ક્લાસીસ જોઈન કરવા છે. તો એક્ઝામ્પલ એમ બને આઈ હેવ જોઈન્ડ ટોફેલ ક્લાસીસ. આઈ વોન્ટ ટુ ગો ટુ યુએસએ. આઈ હું ટોફેલ ક્લાસીસ મેં ટોફેલ ક્લાસીસ જોઈન કર્યા છે યુએસએમાં તેથી મારે યુએસએ જવું છે. ઉલટા પણ વાક્ય હોઈ શકે. આઈ વોન્ટ ટુ ગો ટુ યુએસએ ધેરફોર હું યુએસએ જાઉં છું જેથી અથવા તેથી મારે ટોફેલ ક્લાસીસ ત્યાં જોઈન કરવા પડશે. નેક્સ્ટ આઈધર ઓર. હવે જો આ કોર્ડિનેટિવ ટાઈપનું કન્જેક્શન છે. આઈધર અને ઓર બે શબ્દો છે એટલે આઈધર ઓર આવે યાદ રાખવાનું છે કે બેમાંથી એક. અને બેમાંથી એક એટલે પોઝિટિવ મિનિંગમાં હકાર વાક્યમાં જ આઈધર ઓરનો ઉપયોગ આપણે કરવાનો છે. બે વિકલ્પમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓરનો ઉપયોગ થાય છે. આઈ ડ્રિંક મિલ્ક, આઈ ડ્રિંક કોફી બે વાક્યો આપ્યા છે. હવે મારે એમ કહેવું હોય હું તો કાં તો દૂધ પીશ કાં તો હું કોફી પીશ બેમાંથી એક ફાઇનલ છે ત્યારે આઈ ડ્રિંક આઈધર મિલ્ક ઓર કોફી. તો એક મિલ્કની આગળ આઈધર મૂકી દીધું અને કોફીની આગળ મેં ઓર મૂકી દીધું. આ રીતે આઈધર ઓરનો ઉપયોગ થઈ શકે છે. એટલે કાં તો હું દૂધ પીશ કાં તો હું કોફી પીશ બેમાંથી એક ફાઇનલ છે અને હકાર વાક્ય છે. નેક્સ્ટ એના જેવું જ વાત કરીએ આપણે નેધર નોર. હવે આઈધર ઓરનો વિરોધી કરો એટલે નેધર નોર. નેગેટિવ મિનિંગમાં બેમાંથી એક પણ નહીં. અને નોરની અંદર નોટ શબ્દ આવી જાય છે એટલે તમારે નેધર નોરમાં નોટનો ઉપયોગ કરવાનો નથી. બે વિકલ્પો પૈકી એક પણ નહીં એવો અર્થ દર્શાવવા માટે નેધર નોરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ હી બોટ એ કાર, હી બોટ એ જીપ. તેણે જીપ ખરીદી, તેણે કાર ખરીદી, બેમાંથી એક પણ નથી ખરીદી આપણે એવું કેવું હોય તો હી નેધર બોટ એ કાર નોર એ જીપ. તેણે કાર પણ નથી ખરીદી, તેણે જીપ પણ નથી ખરીદી, ટૂંકમાં બેમાંથી એક પણ વસ્તુ ખરીદી નથી. અહીંયા નોંધ લખેલી છે, ખાસ યાદ રાખવાનું છે કે નેધર નોરમાં નોરમાં નોટ આવી જાય છે તો પર્ટિક્યુલર નોટ અલગ મૂકવાનું નથી. નેક્સ્ટ નંબર 9, આમાં ઘણા બધા સંયોજનો એક સાથે છે. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, બધાનો મિનિંગ એટ જેવો જ થાય છે પણ ઉપયોગ અલગ થાય છે. છતાં પણ જોઈ લઈએ કે જ્યારે ઉપવાક્ય વિરોધ દર્શાવીને મુખ્ય વાક્યની ક્રિયામાં વધારો કરતું હોય ત્યારે આ સંયોજકો વપરાય છે. જે તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી જાય કે વિરાટ ઇઝ ઇન્જર્ડ, હી હેઝ પ્લેડ ધ મેચ. વિરાટ ઘાયલ છે મતલબ કે ઇન્જર્ડ છે, રમવાની કેપેસિટી નથી. હી હેઝ પ્લેડ ધ મેચ છતાં પણ તે મેચ રમે છે આપણે એવું કહેવું હોય તો એક્ઝામ્પલ એમ બનશે. સ્ટાર્ટિંગમાં આપણે મૂકી દઈશું ધો. હંમેશા યાદ રાખવાનું ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર આ બધા શબ્દોને આપણે વાક્યની સ્ટાર્ટિંગમાં મૂકી શકીએ છીએ. ધો વિરાટ ઇઝ એન્જોયડ ઇન્જર્ડ, વિરાટ ઘાયલ છે. અહીંથી વાક્યની શરૂઆત થાય ગુજરાતીની. વિરાટ ઘાયલ છે અથવા ઘવાયેલ છે છતાં પણ હી હેઝ પ્લેડ ધ મેચ, છતાં પણ તેણે મેચ રમ્યો. બીજું વાક્ય લઈ ભાર્ગવ ઇઝ ફેટ,
ही केन रन वेरी फास्ट, ભાર્ગવ જાડો છે પણ તે ઝડપી દોડી શકે છે, તો આમાં અલગ રીતે ઉપયોગ થશે. હાવેવર ફેટ ભાવેશ ઇઝ, અહીંયા આપણે ઇઝને અહીંયા મૂકી દીધું, હાવેવરનો ઉપયોગ છે એટલે હી કેન રન વેરી ફાસ્ટ, ભાર્ગવ ફેટ છે છતાં પણ તે ઝડપી દોડી શકે છે. તો મિત્રો આ અલગ અલગ પ્રકારના કન્જક્શન છે, આના સિવાયના પણ ઘણા બધા છે. તમારે દરેક કન્જક્શનને યોગ્ય રીતે ઓળખી અને એનું યોગ્ય રીતે જોડી અર્થપૂર્ણ વાક્ય બને તે રીતે કન્જક્શનનો ઉપયોગ કરવાનો હોય છે, જેથી કરીને આપણે માર્ક પૂર્ણ મળી શકે. કોઈ પણ ત્રણ કન્જક્શન આપેલા હોય એમાંથી એક કન્જક્શનનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું હોય છે. તો આ પ્રકારના દરેક કન્જક્શનને તમારે અભ્યાસ કરી અને મેક્સિમમ પ્રેક્ટિસ કરી અને વાક્યો કનેક્ટ કરી, બે વાક્યને જોડવાનો પ્રયાસ કરી, એક્સરસાઇઝનો ઉપયોગ કરી અને કન્જક્શન તમે સરળતાથી શીખી શકો. થેન્ક યુ, આભાર.